नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, तमने पण प्रश्न थतो हशे कि बोर्ड की परीक्षा में तमे अंग्रेजी विषय नु पेपर सरस मजानु आपी दीधु, पहले थी शुभकामनाओं। पण पेपर केवी रीते तपासवामां आवे, तमारी केवी केवी भूलो नो त्यां मार्क्स कपाई शके छे, कपाशे तो केटलो, अर्धो क्यारे कपाशे, आखो क्यारे कपाशे, फकरा उपरथी प्रश्नोना जवाब में जे मार्क्स कट थाय छे एमां शुं नियम छे, शॉर्ट नोटनी अंदर शुं नियम छे, पूरा मार्क्स क्यारे मळे, अर्धो क्यारे मळे या अर्धो क्यारे कपाय, पूरो क्यारे मळे या पूरो मार्क्स क्यारे कपाय, निबंधमां शुं रीत छे, ईमेलमां शुं छे, पिक्चर डिस्क्रिप्शननी अंदर शुं छे, इनडायरेक्ट स्पीचनी अंदर शुं छे, डुएस डायरेक्टमां शुं छे, विगतवार आपणे आ चर्चा करवाना छे। एना माटे विडियोना अंत सुधी तमारे मारी साथे जोडायेलो रहेवू पड़शे, तो ज आनाथी तमने बेनिफिट थशे। हूँ जे तमने कही रह्यो छुं ए कमसे कम तमे भूलो नहीं करो। विद्यार्थी मित्रों ध्यान आपजो। बाळ मित्रों, शुरुआतनी अंदर आपणे एक मॉडल क्वेश्चन पेपरनो आधार लऊं छुं अने तमने समजावानो प्रयत्न करूँ, तो तमे ध्यानथी जुओ तो आपणने सेक्शन एनी अंदर कुल 10 गुणनी अंदर आपणे जे 1 થી 10 યુનિટ છે એમાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછતા હોય છે અને એનો જવાબ વાક્ય રચનામાં આપવાનો હોય છે। એટલે જે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર હોય એ પણ જરાક સાંભળી લેજો, અને જેમને અવારનવાર આવી રીતે માર્ક્સ ગુમાવવાનો વારો આવતો હોય એ પણ સાંભળી લેજો એ ક્યાંથી માર્ક્સ કટ થાય છે। અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ। હવે તમે આનો જવાબ ઘણીવાર બાળકો શું કરતા હોય છે કે ફકરામાંથી જેવો હોય એવો બેઠો લખી દીધો, તો પૂરો માર્ક્સ નહીં મળે, એને નજીકનો જવાબ છે હા અડધો મળશે, કોઈ ચિંતાનો વિષય નથી, અડધો મળશે। એટલે જે વિદ્યાર્થીઓ કમસે કમ છોડી દેતા હોય છે આવો કોઈ એકાદ બે પ્રશ્ન આવે તો છોડવાનો નહીં, કેમ કે બે પ્રશ્નો બી છોડ્યા એની જગ્યાએ એને રિલેટેડ બી લખી નાખ્યું તો પણ અડધો અને અડધો એમ એક માર્ક્સ મળશે, ટીપે ટીપે સરોવર ભરાય। તો આમાં વાક્યરચના તમારી કમ્પ્લીટ છે, સ્પેલિંગ્સની કોઈ મિસ્ટેક નથી, ગ્રામેટિકલની કોઈ તકલીફ નથી, તો પૂરો માર્ક્સ મળવાનો છે। એટલે જ હું તમને એ જ બતાવી રહ્યો છું બાળમિત્રો, ધ્યાનથી તમે જોજો એટલે તમને સમજમાં આવશે। એક પીડીએફ છે કી ટુ ધ ક્વેશ્ચન પેપર ગુણ પ્રદાન યોજના, તો એની અંદર તમને શું કહે છે કે 1 માર્ક્સ ટુ બી ગીવન ફોર અ ફૂલ્લી કરેક્ટ આન્સર ધેટ ઇન્ક્લુડ્સ ઓલ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન। જેવો પણ તમને પ્રશ્ન પૂછ્યો છે એની તમે તમામ પૂરી માહિતી આપી દીધી વિધાઉટ એની મિસ્ટેક, તો એક ગુણ પૂરો। 0.5 માર્ક્સ ટુ બી ગીવન ફોર એન આન્સર દેટ ઇઝ પાર્ટીલી કરેક્ટ, મિસિંગ સમ ઇન્ફોર્મેશન, થોડીક ઇન્ફોર્મેશન મિસિંગ છે। મતલબ તમે ઘણીવાર જુઓ તો પ્રશ્નમાં ડીડ મૂકેલું હોય છે, તો ડીડને તમારે નીકાળવું પડે અને ભૂતકાળનું રૂપ મૂકવું પડે, તમે ભૂલ કરી, 0.5 માર્ક્સ કાટ, આ એમાં રીત હોય છે। તો 10 પ્રશ્નો છે, શાંતિથી તપાસો એને, એકવાર લખી રહ્યા પછી પણ તમે તપાસો, તો એમાં આ નિયમ છે। પછી શું કહે છે કે નો માર્ક્સ ટુ બી ગીવન ફોર કોપીંગ ધ એક્ઝેક્ટ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ઓર રોંગ આન્સર, એકલું તમે ખાલી ખોટું કોપી કરી દીધું એમાંય ભૂલ કરી રોંગ આન્સર, તો કોઈ માર્ક્સ અડધાની આશા રાખવાની નહીં, પણ થોડો ઘણો એને રિલેટેડ હશે, થોડો ઘણો પ્રયત્ન કર્યો હશે તમે વાક્ય રચના બનાવવાનો, અને તમારી માહિતી પણ એને નજીકની છે, તો અડધો માર્ક્સ મળવા પાત્ર રહેશે, આમાં આ નિયમ છે બાળમિત્રો। જેમ કે અહીંયા બધા જ પ્રકારના સરસ મજાના એકદમ વાક્યો આપ્યા છે વિધાઉટ મિસ્ટેક। ત્યારબાદ બાળમિત્રો આપણે જોવા જઈએ તો શું કહે છે શોર્ટ નોટ। હવે શોર્ટ નોટની અંદર વિદ્યાર્થીઓને અવઢવ હોય છે, તો તમને બે શોર્ટ નોટ પૂછે, લખવાની કેટલી એમાંથી કોઈ પણ એક, એનો વિડીયો પણ હમણાં જ થોડા દિવસ પહેલાં જ ચારેક દિવસ પહેલાં જ આપી દીધો છે, નીચે પીડીએફ પણ આપી છે, ગુજરાતી અનુવાદ સાથે શોર્ટ નોટ ડાઉનલોડ કરજો, વાંચજો આસાન ભાષામાં। પણ યાદ રહે બાળમિત્રો, તમને જે શોર્ટ નોટ બે પૂછે એમાંથી લખવાની એક, ખાલી ખોટી બે પણ લખી અને પોતાનો સમય ન બગાડશો, બેમાંથી જે સૌથી શ્રેષ્ઠ આવે એ લખજો। એની નીચે તમે ધ્યાનથી જોજો, 6 પ્રશ્ન આપ્યા છે એનો સમાવેશ થવો જરૂરી છે, જો તમે
शॉर्ट नोट लखी दीधी पण एनी अंदर जे बे प्रश्न आप्या हता एना जवाब नथी लख्या तो तमारा मार्क्स कपाशे, कपाई शके नहीं, 100% कपाशे। मतलब के 6 प्रश्न छे, 3 गुणनी शॉर्ट नोट छे, 2 प्रश्नोनो समावेश जे पॉइंट तमने आप्या छे प्रश्न रूपे एनो तमारो शॉर्ट नोट में समावेश नथी थयो तो 1 मार्क्स गयो। कायदेसर बीजी भूलोनो जाय ए तो अलग, आ भाषा छे दोष। गुजराती में जोड़ीना केवी रीते कपाय एम अहींया तमे स्पेलिंग मिस्टेक करो छो तो ए ज थयुं ने, ख्याल आव्यो? तो शॉर्ट नोट नी अंदर गम्मे ते तमे करो पण ए जे 6 प्रश्नो घणा बधा बाळको नथी वांची रह्या अने जेवो होय एवो ઉતારો કરી જેવી યાદ હોય એવી લખીને આવે છે। ધ્યાન રાખો, બહુ ઈઝી ક્વેશ્ચન હોય છે, ઈઝી શોર્ટ નોટ આઈએમપી બધું આપી દીધું છે અને એ પ્રશ્નોના આધારે તમે તૈયાર કરજો, નહીતર ખાલી ખોટો 0.5 માર્ક્સ એક કપાશે તો નુકસાન જશે। હજી તો ઘણી બધી વાતો તમારી સાથે કરવાનો છું, તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તોય વગર વાંચે 5 ગુણ વધી જાય એમ છે દોસ્ત। સાચું કે ખોટું? હા, ઓકે। તો આ શોર્ટ નોટની અંદર તમારે આ ધ્યાન રાખવાનું, ઓકે। 5 to 6 સેન્ટેન્સીસ ઇન્કલુડિંગ આન્સરિંગ ઓલ ધ ગીવન પોઈન્ટ ક્વેશ્ચન જે છે એ તમારે લખવાના રહેશે। આ ટૂંકી નોટ છે, ઘણા બધા કહેતા હોય મેં તો આખું પેજ ભરી નાખ્યું, દોસ્ત શોર્ટ નોટ છે, આ લોંગ નોટ નથી, ખબર પડી ને? હા, સરસ, ચલો। તો શોર્ટ નોટની અંદર એ ધ્યાન રાખવાનું, આવા પોઈન્ટ પહેલા આપતા હતા હવે નથી આપતા, હવે ક્વેશ્ચન આપે છે એટલે ધ્યાન રાખજો, એ 6 પ્રશ્નોનો સમાવેશ થવો જોઈએ। પછી તો કે 12, 13, 14 અને 15 સુધી ખરા ખોટા પૂછાય છે, તો એમાં પણ હું તો તમને સજેસ્ટ કરી કે સાચા ખોટાની નિશાનીઓ કરવા કરતાં ટ્રુ ફોલ્સ લખજો, બરાબર, ભાષાકીય દ્રષ્ટિએ સારું લાગે। હું નથી કહેતો ખોટું પાડી દેશે પણ ભાષાકીય દ્રષ્ટિએ સારું લાગે ટ્રુ અને ફોલ્સ। થોડોક પેપરનો ઉઠાવ પણ સારો રહેતો, શણગાર સારો હે ને। ત્યારબાદ આપણે જોઈએ તો 16, 17 અને 18ની વાત કરીએ આપણને, તો એની અંદર જોઈએ શું કહે છે કે 1 માર્ક ફોર ફૂલ્લી કરેક્ટ આન્સર, 0.5 માર્ક્સ જે કાવ્ય ઉપરથી આપણને પૂછે છે, બરાબર। તો કાવ્ય ઉપરથી જે પ્રશ્નોના જવાબ હોય છે, તો કવિતાઓની અંદર થોડાક પ્રકારના મેં જોયું છે, વિદ્યાર્થીઓને હજી કહેવાનો મતલબ એટલી પ્રેક્ટિસ નથી કરતા એટલે એને તકલીફ પડે છે, બાકી પડે નહીં। તો એની અંદર પણ ફકરાની સેમ સિસ્ટમ લાગુ થાય, જો તમારો સરસ મજાનો કોઈ પણ એને કહેવાનો મતલબ મિસ્ટેક વગર તો પૂરો માર્ક્સ મળી જશે, ઓકે। ખાલી ખાલી કંઈ કાવ્યની શું કહે છે કે નો માર્ક ફોર જસ્ટ કોપિંગ ડાઉન ધ લાઇન્સ ઓર ફ્રેઝિસ ફ્રોમ ધ સ્ટાન્જા, તમને સ્ટાન્જામાંથી જે છે ખાલી લાઇન આપી દીધી ક્યારે નહીં, થોડુંક વાક્ય રચના બનાવવાનો પ્રયત્ન કરો। તમને ના આવડતું હોય તો થોડાક સમય પહેલાં જ, 10-1 દિવસ પહેલાં જ મારો વિડીયો છે 1 કલાકનો, કેવી રીતે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ વાક્ય રચના શું હોય, શાંતિથી પલાઠી વાળીને બેસી જવાનું દોસ્ત, આવડી જશે, 100% આવડી જશે, છાતી ઠોકીને કહું છું હે ને। તો એમાં બધું કહેવાનો મતલબ કરતા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ SVOનું સૂત્ર આપ્યું છે, એના આધારિત શીખવાડ્યું છે, બધું જ આવશે, ખ્યાલ આવે છે? ત્યારબાદ આપણે જોઈએ 19, 20, 21, 22, 23 5 ગુણની અંદર આપણને પેરેગ્રાફ પૂછાય છે, તો પેરેગ્રાફનું મેં તમને કહી દીધું છે, ઓકે, એમાં ખાસ કહેવાનું છે નહીં। ત્યારબાદ આપણે જોઈએ શું કહે છે 24 થી લઈ 24, 25, 26, 27ની અંદર, અને આપણે અહીંયા જોઈએ જો તો 24, 25, 26, 27ની અંદર તમે જોશો તો તમને આવા પ્રકારનું આપેલું છે, જેને આપણે આપણી ભાષાની અંદર જોવા જઈએ તો નોન વર્બલ ટેક્સ્ટ કહેવામાં આવે છે અંદરથી જોઈને। તો આમાં પણ વાક્યરચના બહુ જ મહત્ત્વની સાબિત થતી હોય છે, ઘણા ટૂંકમાં જવાબ લખીને આવતા રહે છે, જે તો એનો જવાબ એનો ગુણ જે છે એ તમને મળવાપાત્ર રહેશે નહીં, ધ્યાન રહે, ખ્યાલ બચ્ચો? તો તમને જે પૂછ્યું છે કે હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ્સ, આ બધાની અંદર સૌથી વધારે હોશિયાર કોણ છે, તો આપણને દેખાય છે રૂસિલ, તો આપણે હુની જગ્યાએ ખાલી રૂસિલ જ મૂકવાનું, રૂસિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ્સ, બરાબર। તો તમે ખાલી એકલું રૂસિલ લખીને આવી જાઓ ના ચાલે, ભલે થોડીક વાક્યરચના ખોટી પડે છે પણ અગર તમને નથી ફાવતું તો વાક્યરચનામાં બનાવવાનો પ્રયત્ન કરો, કમસે કમ 0.5 માર્ક્સના તમે હકદાર રહેશો બાળકો।
આજે મને કે છે ઘણા બાળકો કે નપાસ થઈ ગયા તે બાકી થાય જ નહીં, લખતા આવડે ને હું માનું છું ત્યાં સુધી લખતા તો કોઈ બાળક નપાસ થાય જ નહીં. થોડીક મહેનત અને સરસ લખાણ બરાબર પાસ જ છે. લખતા આવડવું જોઈએ. તો આની અંદર ખાસ આ ત્યારબાદ તમે જોયો આ ઇન્ટરવ્યૂ તમને પૂછે છે તો એની અંદર બી સેમ સિસ્ટમ છે જે ફકરા ઉપરથી છે એની અંદર. બાકી સેક્શન સીની અંદર તો આમાં તો કમ્પ્લીટ તમારે શું કરવાનું 33, 34, 35 એમાં જેમ કે અહીંયા મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ વ્યક્તિનું વર્ણન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો આપણે જવાબમાં 33 કરી અને સી અને ત્યારબાદ આ સરસ મજાનો આપણો જવાબ લખો. તમે કહો એકલું સી લખ્યું, અરે થોડું પેપરનો ઉઠાવ આવે, એક વિદ્યાર્થી છો તમે જવાબ આપી રહ્યા છો, બરાબર ખ્યાલ આવ્યો? તો જવાબ આપણે જે હોય લખવાનો. આની અંદર પણ 36ની અંદર એ આવતો હોય, બી સી ડી જે આવતો હોય લખવાનો, તો આમાં તો પૂરેપૂરું લખવાનું, બરાબર વ્યાકરણની અંદર. હવે આની અંદર ધ્યાન રાખો કે 39, 40, 41 ઘણા વિદ્યાર્થીઓ છોડી દેતા હોય છે. છોડશો નહીં, થોડુંક પણ રિલેટેડ હશે તો અડધા માર્ક્સના આમાં તમે હકદાર હશો હશો નશો, કેમ કે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બરાબર. ગઈ સાલનું આ પેપર છે એમાં તો ઓપ્શન આપતા હતા, આ સાલ નથી આપતા. આ સાલ ખાલી તમને શું કરશે તો કે ખાલી આવી રીતે ખાલી જગ્યા જ પૂછાય બાળમિત્રો અને પૂરી કરવાની, ખ્યાલ ઓપ્શન ના આપે. આ તો ગઈ સાલનું આધારરૂપે મેં લીધું. તો એમાં તો શું બધાનો જવાબ અલગ અલગ હોઈ શકે, એટલે બનાવવાની કોશિશ કરવાની. કોશિશ તમને જો 3 ખાલી જગ્યા છે કોશિશ કરીને ભલે નથી આવડતું તોય 1.5 માર્ક આવશે. ચલો 3ની જગ્યાએ 1.5 તો આવ્યો ને, 1.5 માર્ક્સ તો આવ્યો ને બાળકો, નતો આવવાનો આવ્યો ને. નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તોય હું કહું છું કે ક્યાંક ઓક્સિજન ઉપર લટકી રહ્યા હશો તોય નીકળી જશો. આવું કોઈ બાળક હોય તો શેર કરજો વિદ્યાર્થી મિત્રો, અમારા માટે નહીં પણ એના માટે. તો આમાં ખાસ લખીને આવવાનું, જેવું તમને આવડે એવું લખો, ભલે ના આવડતું, જેને આવડે છે એને તો કોઈ સમસ્યા જ નથી. તો એ પોતાની વાક્ય રચનામાં પરફેક્ટ ધ્યાન આપે જેથી કરીને એ માર્ક્સ ન કપાય. જે અલ્ટરનેટિવ પૂછ્યું હોય તો અલ્ટરનેટિવના શબ્દોનો ઉપયોગ કરે, આઈધર ઓર એવી રીતે, નાઈધર નોર ઓર વગેરે. ત્યારબાદ આ પાઠ આધારિત ખાલી જગ્યાઓ છે તો એમાં તમારે એક ખાલી જગ્યા સાચી હશે એક ગુણ મળશે, બે હશે તો બે ગુણ મળશે. એવું નહીં કે 3-3 સાચી હોય તો જ 3 મળે. અને આની અંદર 43, 44, 45ની અંદર જે આવતો હોય એ સામે જવાબ લખી દેવો. ત્યારબાદ સેક્શન ડીની અંદર શું કહે છે, 47, 48, 49 અને 50ની અંદર શું નિયમ છે એ આપણે જોઈ લઈએ. સેક્શન ડીની અંદર તમે જાઓ 47, 48, 49, 50 કે 3 માર્ક્સ ફોર અ કમ્પ્લીટલી કરેક્ટ આન્સર, 3 માર્ક્સ તમને પૂરેપૂરા સાચી લખી હશે એના મળશે. 0.5 માર્ક્સ ટુ બી કટ ફોર ઈચ એરર, દરેક ભૂલે અડધો માર્ક્સ કપાવવાનો શરૂ થઈ જશે. હવે આપણને ખબર છે કે દરેક આપણે જ્યારે ડાયરેક્ટ સ્પીચનું જે આપણને ડાયલોગ આપ્યું હોય એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ, પહેલો બોલનાર આવે, પછી વાક્ય પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ અને કન્જેક્શન મૂકવા પડે. માની લો કે તમે કન્જેક્શન મૂકવાને ભૂલી ગયા, હે ને, જેમ કે કીર્તિ આસ્કડ, પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કડ મૂકવું પડે, એની જગ્યાએ તમે ટોલ્ડ મૂકી દીધું, ખોટો આરવી મૂકાઈ જાય, આરવી મૂકવાનું ભૂલી ગયા, ખોટો કન્જેક્શન મૂકાણો, કન્જેક્શન મૂકવાનું ભૂલી ગયા. એમાં ધીસનું ધેટ કરવાનું આવે ઇનડાયરેક્ટ સ્પીચમાં, ટુડેનું ધેટ ડે કરવાનું આવે, આમાંથી કોઈ એક વસ્તુ ભૂલી ગયા, આખી કમ્પ્લીટ લખી પણ ટુડેનું ધેટ ડે કે ધીસનું ધેટ કરવાનું ભૂલી ગયા. 0.5 માર્ક્સ કટ ફોર ઇચ એરર, ખબર પડી? તો આમાં આ બધી ઇનડાયરેક્ટ સ્પીચ એકવાર લખ્યા પછી શાંતિથી જોઈ લેવાનો, મેં મારા આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન, જે 3 ફેરફાર કરવાના આવે, સર્વનામનો, કાળ ક્રિયાપદનો, સ્થળ અને સમય દર્શકનો કમ્પ્લીટ કર્યો છે, રિપ્લાયડ મૂકવાનું આવે ત્યાં મૂક્યું છે, આસ્કડ, અગેન આસ્કડ, રિપ્લાયડ, અગેન રિપ્લાયડ, બે વાક્ય હોય તો એન્ડ એડેડ ધેટ ઉમેર્યું છે, જેવા વાક્યના ભાવ પ્રમાણે આરવી વાપર્યા છે એકવાર જોઈ લેવાનું, ખ્યાલ આવ્યો? ત્યારબાદ કન્જક્શન, તો કન્જક્શનની અંદર અમુક વસ્તુ ધ્યાન રાખવાની કે ઘણીવાર તમે એવું હોય છે ફૂલ સ્ટોપ કાઢીને આપણે કોમા મૂકવાનું હોય છે એ પણ મૂકવાનું ભૂલવાનું ના, ખ્યાલ આવ્યો? બરાબર, ઘણીવાર ચેન્જિંગ ધ ઓર્ડર ઓફ ધ સેન્ટેન્સ ઇન અ પેર મે બી નીડેડ. ઘણીવાર ખાસ કરીને સો, ધેરફોર અને બીકોઝવાળા વાક્યોમાં વાક્ય ઉલટાવાનું આવે છે આ 3માં. તો એટલે કે બે વાક્યો એમાં બીજું પહેલું લખવાનું આવે, પહેલું બીજું, તો એ પણ લખવાનું આવી શકે, એમાં પણ ઉલટાવેલું હોવું જોઈએ.
एंड वाला वाक्य में तमे ज्यारे थी जुओ तो बीजा वाक्य नो करता निकलतो होय छे एज अ सर्वनाम, तो ए पण तमारे काढेलो होवो जोईए। आ बधी तमारे ध्यान में राखवी पड़शे बाबतो। त्यारबाद शू कहे छे, रीराइट पेरेग्राफ करेक्टिंग द अंडरलाइन वर्ड, बराबर। तो एनी अंदर शू छे, तो जेने आपणे एडिटिंग कहीए छीए, खोटो शब्द सुधारीने लखवानो छे, तो आमां तो परफेक्ट स्पेलिंग मिस्टेक वगर ज बधुं जोईए बाळमित्रो। ख्याल आव्यो? त्यारबाद क्वेश्चन नंबर डू एस डायरेक्टेड नी अंदर आपणे जोयुं, पांच वस्तु पूछाय छे। एक वचनमांथी बहुवचननुं पूछाई शके, जेन्डर चेन्जनुं पूछाई शके, सर्वनामनुं पूछाय, काळ परिवर्तन पूछाय अने एक्टिवमांथी पेसिव पूछाय। तो एमां શું કહે છે કે તમે આખે આખું વાક્ય, એમાં ચાર વાક્ય હોય, કુલ ચાર ગુણનું પૂછાય, મોસ્ટલી તમે જોશો તો ટેન્સ ચેન્જ કરવાનો હોય અને એક્ટિવમાંથી પેસિવ, ઓકે। 50 નંબરે તમે જોશો, 50 ને 51 ની અંદર, તો મોસ્ટલી તમે જોશો તો કાં તો ચેન્જ ટેન્સ કરવાનો હશે યા તો પછી એક્ટિવમાંથી પેસિવ, બંને હોય છે। જેન્ડરનું એટલું ઓછું પૂછાય, તો હવે ત્યારે તમારે ટેન્સ ચેન્જ કરવાનો આવ્યો। તો જો તમે चार वक्यों में एक नो करी दीदो मतलब 0.5 मिली गया, बीजो करो एटले एक गुण मिली गयो, एवं ना हो कि चार चार हाचा हो तो ज बे गुण मळे, दरेक वक्य नो गुण मळशे। एटले कहूँ छूं कि जेटलू आवड़े एटलू तमे लखो बच्चाओ, क्यारे छोड़वानुं नहीं। पेपर छोड़े विद्यार्थी न होय दोस्त, अधूरुं नहीं मूकवानुं। एक्टिवमांथी पेसिवनी वात करे, जेटलू आवड़े एटलू लखो। तमे बाय मूकवानुं भूली गया बाय पछी, તોય તમારો માર્ક્સ અડધો કપાઈ જશે, કપાઈ જશે ને કપાઈ જશે। તો આ બધી બાબતો ધ્યાન રાખવાની છે તમારે, ઓકે। ત્યારબાદ જે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછે છે એમાં તો ઓપ્શન તમને આપે છે, એટલે હાલાંકી જે હોય એ બી સી ડી અને આખો જવાબ આવી રીતે લખી દેવાનો, ઓકે। ત્યારબાદ પેરેગ્રાફની અંદર આપણને શું કહે છે, છ ગુણનો આપણો સરસ મજાનો પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય છે। નિબંધનો વિડીયો હમણાં મેં આપી જ દીધો છે, તમને પીડીએફ પણ આપી દીધી છે, તમે ડાઉનલોડ કરી શકો છો સરળ શબ્દોની અંદર। તો 125 શબ્દોની અંદર તમારે તમારો એસે જે છે પૂર્ણાહુતિ કરી દેવાનો। જો કંઈ ભૂલ નહીં હોય તો તમને આસાન મસ્ત મજાના પૂરા માર્ક્સ મળશે। પણ હાલાકી ઘણા વિદ્યાર્થીઓ કહે કે પૂરા નથી આવતા નથી આવતા, એ પ્રમાણેનું લખાણ અને ભાષાની અંદર એકાદ ગુણની ગેપ રાખતા હોય છે, પણ એમાં હવે આપણે બહુ ઊંડું ઉતરવું નથી। બાકી 4-5 માર્ક્સ જે છે ફોર અ રાઇટ અપ દેટ ઇઝ ફેરલી ગુડ, એકાંતરે સારો છે, ધ્યાન આપજો, એકાંતરે સારો છે। તો 4-5 માર્ક્સ મળવા પાત્ર રહેતા હોય છે, બરાબર છે। અમુક પોઈન્ટ ઉપર પોઈન્ટ આપ્યા હોય, બધા આવી જાય, નિબંધ આડેધડ લખતા હોય છે, પેલા પોઈન્ટ જે છે એના આધારે તમારે લખવાનું હોય, આડેધડનો કોઈ મતલબ નથી। એમાં એકાદ બે પોઈન્ટ મિસિંગ હોય તો એકાદ ગુણ કપાય, બાકી ફેરલી ગુડ હોય તો કોઈ વાંધો નથી, 4-5 માર્ક્સ મળે જ છે। 2-3 માર્ક્સ જે છે મોસ્ટલી પેરેગ્રાફ રિલેવન્ટ ધ ગિવન પોઈન્ટ્સ બટ ઇઝ ફૂલ ઓફ વેરિયસ ટાઈપ ઓફ એરર્સ, ઘણી બધી મિસ્ટેક છે, તો 2-3 માર્ક્સ મળશે, એટલે કહું છું ક્યારે છોડવું નહીં। અને અહીંયા આપણે જોઈએ તો ઈમેલ આપેલો છે, તો ઈમેલ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફાવતો જશે સરસ મજાનો, બરાબર। પિક્ચર ડિસ્ક્રિપ્શન સોરી, બરાબર, અહીંયા શું કહે છે, રિપોર્ટની વાત કરી, જો ઘણા આમ તો ઈમેલ લખવો સારો રોકડિયા માર્ક્સ, પણ જેને રિપોર્ટ ફાવતો હોય રિપોર્ટ લખે, તો એમાં પણ તમે કમ્પ્લીટ લખ્યો હશે તો 5 માર્ક્સ પૂરા મળશે, જો થોડી ઘણી એરર વગેરે હશે તો 3-4 માર્ક્સ, એનાથી થોડુંક ઓછું હશે તો 1-2 માર્ક્સ। એમાં તમારે જે મુદ્દા આપેલા હોય એના આધારે લખશો તો વધારે ફાયદામાં રહેશો આડેધડ લખવા કરતાં, બરાબર। પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર શું કહે છે કે ઇટ શુડ બી ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, 10 વાક્યોમાં તો હોવું જોઈએ 5 માર્ક્સ ફોર અ કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઇન્કલુડિંગ એવરી ડિટેલ શોન ઇન ધ પિક્ચર, પિક્ચરની અંદર જેટલી ડિટેલ છે એટલી તમે 10 વાક્યોની અંદર સરસ મજાની વિધાઉટ એની મિસ્ટેક એરર તમે દર્શાવી દીધી, પૂરેપૂરા ગુણ મળશે। પછી તો કે 3-4 માર્ક્સનો નિયમ છે ફોર ડિસ્ક્રિપ્શન દેટ ઇઝ મિસિંગ સમ ડિટેલ્સ ઓફ હઝ એરર્સ ઇન લેંગ્વેજ, થોડી ઘણી ભૂલો તમારી વાક્ય રચનાઓની અંદર થઈ છે, સ્પેલિંગ્સની અંદર થઈ છે, તો પછી તમારા એકાદ માર્ક્સ 1.5 માર્ક્સ 2 માર્ક્સ જેવી ભૂલોનું પ્રમાણ એ પ્રમાણે કપશે, ઓકે। જેટલું આવડે એટલું છેલ્લે એકાદ 2 માર્ક્સના પણ અધિકારી તમે રહેશો, ઓકે। તો એ ખાસ ધ્યાન રાખવાનું, અને ઈમેલની અંદર સરસ મજાનું મેં તમને કીધું એ પ્રમાણે આખી મસ્ત મજાની આવી રીતે, જો કેવી રીતે મસ્ત ફોર્મેટ બનાવી છે એની પેન્સિલથી ફૂટપટ્ટીથી આખી સરસ મજાનો ઈમેલ શણગારવાનો, બરાબર, એ પણ વિડીયો ઓલરેડી આપણે ત્યાં અપલોડ છે એ પ્રમાણે જોજો, ઓકે। અને હું મૂકવાનો છું કે અંગ્રેજીનું પેપર કેવી રીતે લખાય, સામાજિકનું પેપર કેવી રીતે લખાય, તો તમને એક અંદાજ આવશે, ખ્યાલ આવ્યો? તો આ એની રીત છે, આવું બધું બોર્ડની અંદર ધ્યાનમાં લેતા હોય છે એ પ્રમાણે આખી ગુણ પ્રદાન યોજના હોય છે, તો તમે આજે આ જાણ્યું છે।
अवनवा वीडियो साथ आपणी मुलाकात थती रहेशे। आजना माटे आटलू ज। सांभळवा बदल दिलथी आभार। फरी मळीशुं आवती वखते एक नवा अध्याय नवा टॉपिक साथे। गुड बाय। जय हिंद।